हरि व्यापक सर्वत्र समाना, प्रेम ते प्रकट होई में जाना, वो सर्वत्र हैं। भगवान सर्वत्र छे अने भगवान सर्वदा छे, आ बे वात हमेशा ध्यान में राखवानी। पेली भगवान सर्वत्र छे अने भगवान सर्वदा छे, જ્યારે આ બે વાતનું જ્ઞાન આપણને સ્મરણ સદા રહે ને, ખોટું બોલવાનું પાપ કરવાના છુપાઈ છુપાઈને કરતા હોઈએ, અહીંની વાત ત્યાં, ત્યાંની વાત ત્યાં, મથરા ગઈ મથરાદાસ, ગોકુલ ગઈ ગોકુલદાસ, દ્વારકા ગઈ દ્વારકાદાસ, બીજા કોઈને ખબર પડે કે ન પડે, પણ ભગવાન સર્વત્ર હે ઈ જુએ છે। આ સૂર્ય એ ભગવાનની આંખો છે, દિશા એ ભગવાનના કાન છે, આજે ચંદ્રમા ભગવાનનું મન છે, વિરાટ સ્વરૂપમાં વર્ણન આવે છે। ઈ તમને જુએ છે, તમને સાંભળે છે, તમે શું બોલો છો એ બધું સાંભળી રહ્યા છે, અને હમણાં છે અને બીજા ક્ષણ નથી એવું નથી, સર્વત્ર છે અને સર્વદા છે, એક ઘડી એવું નથી કે હમણાં નથી। હિરણ્યકશિપુએ પૂછ્યું કે અરે ભાઈ તને ડર નથી લાગતો? કે મને શું કામ ડર લાગે, મારો ભગવાન બધી જગ્યાએ છે, ક્યાં છે? પિતાજી તમારો પ્રશ્ન જ ખોટો છે, તમે કયો છો, તમે મને પૂછો છો ક્યાં છે, ને હું તમને પૂછું છું કે ક્યાં નથી, મને એનો જવાબ આપો, મને બધી જગ્યાએ દેખાય છે। પ્રેમ તે પ્રગટ હોઈ મે જાના, અને ખંભમાંથી એ પ્રગટ થઈ જાય છે। તો જેનો ક્યાંય અભાવ ન હોય, સત સ્વરૂપ ભગવાન છે। અને એ જ સત અંશથી આ જળ જગતની ઉત્પત્તિ થઈ છે, એટલે આ જગત પણ સત્ય છે। આ જગતની ઉત્પત્તિ ક્યાંથી થઈ? એ સત તત્વમાંથી। આચાર્ય ચરણ નો જે સિદ્ધાંત સિદ્ધાંતમાં જે બતાવ્યો છે, અને એના એમના પૂર્વ જે આચાર્ય થયા, જેમ આદિ શંકરાચાર્યજી એવમ શિવલભાચાર્યજી, થોડાક એમના મતોમાં ભેદ છે। એમણે જગતને મિથ્યા બતાવતા, આપણા શ્રી આચાર્ય ચરણને જગતને સત્ય માન્યું, કારણ કે ભગવાનના સત તત્વમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે। તો જે સત્ય હોય, જેમનું અસ્તિત્વ સત્ય હોય, અને એમના દ્વારા કરેલી ક્રિયા એ અસત્ય કેવી રીતે હોઈ શકે? કારણ કે આ જે જગત દેખાઈ રહ્યું છે એ ભગવાનનું કાર્ય છે, તે જગત પણ સત્ય છે। શ્રી વલ્લભાચાર્યજી આચાર્ય ચરણની જે ફિલોસોફી, એમાં જગત અને સંસાર એના બે ભેદ બતાવ્યા। શ્રી મહાપ્રભુજી બતાવ્યું જગત સત્યમ, બ્રહ્મ સત્યમ, જગત સત્યમ, પર સંસાર મિથ્યા, સંસાર મિથ્યા છે। શું કામ? કારણ કે સંસાર ભગવાને નથી બનાવ્યો, કોણે બનાવ્યો? તો સંસારો તો આપણે બનાવેલો છે। સંસાર કોને કહેવાય? પાછી એ જ વાત આવી જાય, જહાં મેં ઓર મેરા આ ગયા, હું અને મારું, આ મારું ઘર, આ મારું, જ્યાં મારું, મેં ઓર મેરા, હું અને મારું, આ જ્યાં બે શબ્દો આવી જાય એને સંસાર માનવો। અને શ્રી મહાપ્રભુજી કહ્યું કે સંસાર મિથ્યા છે, આભાસ છે સુખનો, સુખ નથી, સુખનો આભાસ છે। જેમ અંધારામાં ચાલતા હોઈએ અને રસ્સી હોય, દોરડું હોય ને એમાં સર્પનો આભાસ થાય, એમ આ સંસારમાં સુખ નથી, સુખનો કેવલ આભાસ માત્ર છે। સંસારમાં સુખ હોત તો આચાર્ય ચરણ જેવા દિવ્ય મહાન આચાર્ય એ સંસારને મિથ્યા કહેત જ નહીં।
તો સંસાર મિથ્યા અને મિથ્યા વસ્તુઓ પાછળ ભાગીશું, મિથ્યા વસ્તુને સંસારને કેન્દ્રમાં રાખીશું તો જીવને મિથ્યા થઈ જશે, સમય મિથ્યામાં નીકળી જશે, વ્યર્થ થઈ જશે. સત અંશમાંથી જળ જગતની ઉત્પત્તિ થઈ, એટલે આ જગત સત્ય છે પણ સંસાર મિથ્યા છે. ચિત એટલે ચૈતન્ય, જીવોની અંદર જે ચૈતન્યતા છે, આપણા બધાની અંદર જે ચૈતન્યતા રહેલી છે, એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કૃપાનું એક લક્ષણ છે. એની કૃપાથી આપણે જીવી રહ્યા છે. ચેતના આપણી અંદર જે રહેલી છે, જુઓ ભગવાન, બહુ સમજવા જેવી વાત છે આ. ભગવાને ગીતામાં બતાવ્યું કે જીવ કોણ છે, કે મમે વાંશો, આ જીવ મારો અંશ છે. તો ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો એનો જે અંશી હોય એની અંદર પણ એના ગુણ તો આવે કે નહીં? તો ચિત્ત તત્વ પણ, જેમ ભગવાનની અંદર ચિત્ત તત્વ રહેલું છે, ચિત્ત ચૈતન્યતા, એ ભગવાનની કૃપાનું એક લક્ષણ છે. આનંદ આપણી અંદર હતું પણ એ આનંદ તિરોહિત થઈ ગયું છે. જેમ અગ્નિકુંડમાંથી ભગવાન માંથી જેમ આ જીવની ઉત્પત્તિ થઈ અને જેમ એમાંથી તણકલાઓ નીકળે, તણકલાઓ આમ છૂટા થયા પછી એ શાંત થઈ જાય. આમ થોડા ક્ષણ સમય, થોડી ક્ષણ એમાં તણકલાઓ તેજ દેખાય, તો એ અલ્પ સમય માત્ર છે. એટલે એ જે આનંદ રૂપી જે પ્રકાશ છે એ આપણી અંદરથી તિરોહિત થઈ ગયો છે. આનંદ ત્રણ પ્રકાર, એક છે વિષયાનંદ, એક છે બ્રહ્માનંદ, અને ત્રીજું છે ભજનાનંદ. ત્રણ પ્રકારના આનંદ. પહેલું વિષયાનંદ, વિષયોથી મળતો જે સુખ, વિષયથી જે આપણને આનંદ મળે છે એ વિષયાનંદ કહેવાય. વિષય એટલે શું? પાંચ પ્રકારના વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. જીભને સ્વાદ ગમે છે, આંખને જોવું ગમે છે, કાનને સાંભળવું ગમે છે, હાથને સ્પર્શ ગમે છે, ત્વચાને. આ બધા પાંચ વિષયો છે. વિષયોમાંથી મળતો આનંદ એ વિષયાનંદ છે. પણ એ વિષયાનંદ કેવો છે? ક્ષણિક છે, વધારે રહેતો નથી, મળી જાય પણ ટકતો નથી. મનુષ્ય જો ચાહતા હોય વો પાતા નહીં, જો પાતા હોય વો ભાતા નહીં, જો ભાતા હોય વો રહેતા નહીં, જો રહેતા હોય વો ટકતા નહીં. ક્યોંકિ મનુષ્ય કર્મ સે બંધા હુઆ હૈ ઔર પરિસ્થિતિયો કા દાસ હૈ. સંસારિક વસ્તુથી જે આપણને સુખ મળે છે એ ક્ષણિક છે. બીજો બતાવ્યો બ્રહ્માનંદ. બ્રહ્માનંદના પણ આગળ જઈને એના ત્રણ પ્રકારના મોક્ષ બતાવ્યા, ચાર પ્રકારના મોક્ષ બતાવ્યા, એટલે એને પણ ગૌણ બતાવ્યા. અને ત્રીજો બતાવ્યો ભજનાનંદ. ભજ સેવાયામ, સેવાના અર્થમાં એ ભજ ધાતુ છે. ભગવદ સેવા કરવાથી જે આનંદ મળે, ભગવદ કાર્ય કરવાથી જે આનંદ મળે, કથામાં બેઠા છે કથાનો જે આનંદ છે, કેટલો સમય નીકળી જાય પણ એ આનંદને આપણે ભૂલી ન શકીએ. 2012માં પ્રજયાત્રા કરી, એ આનંદને કેટલાય વર્ષો નીકળી જાય પણ એ આનંદને આપણે ભૂલી ન શકીએ. પણ હા, 6 મહિના પહેલા તમે નવી ગાડી કે નવો મોબાઈલ લીધો હોય, વર્ષમાં મન એમાંથી ઉઠી જાય. હવે બીજું એ વિષયાનંદ ક્ષણિક છે. તો
ભગવદ્ સેવા દ્વારા જે આનંદ મળે, સેવા કરવાથી જે આનંદ થાય, કૃષ્ણ સેવા સદા કાર્ય એ એમની નિત્ય સેવા. સવારે ઉઠીએ, ઠાકોરજીને જગાડીએ, એની તૈયારીઓ પહેલા કરીએ, મંગલભોગની તૈયારી કરવી, ઠાકોરજીને જગાડીએ, મંગલભોગ ધરાવીએ અને પછી એમને પરાતમાં બેસાડીને ચોકી ઉપર સ્નાન કરાવીએ, અંગવસ્ત્ર કરાવ્યા, તર સમર્પ્યું, શિંગાર ધરાવ્યા, એ જે સેવા દ્વારા જે આનંદ મળે એ ભજનાનંદ કહેવાય. ભગવાન આનંદ રૂપ છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કૃષ્ણ એટલે શું? કૃષિર્ભૂવાચકઃ શબ્દણશ્ચ નિવૃત્તિવાચકઃ તયોરૈક્યં પરબ્રહ્મ ઇત્યભિધીયતે. કૃષ્ણની વ્યાખ્યા બતાવી, કૃષ્ણ શબ્દની. કૃ એ સત્તાવાચક છે, નિર્ણય એ આનંદ વાચક છે, એટલે આનંદ પર જેની સત્તા છે એને કૃષ્ણ કહેવાય. આપણને બધાને શું જોઈએ છે? મનુષ્ય દરેક વ્યક્તિ શું માંગે છે, શું ઈચ્છે છે? આનંદ, પ્રસન્નતા. તો ભાઈ આનંદ તો જેની પાસે છે, જે સર્વોચ્ચ સત્તા આનંદની જેની પાસે છે, એની તમે સેવા કરશો, એની શરણમાં તમે જશો તો તમને આનંદ મળશે. આનંદ ને બીજે ગોતવાથી આનંદ નહીં મળે. ભગવદ સેવા કરવાથી એ આનંદ આપણા ભીતર સમાયેલો છે. આનંદ પર જેની સત્તા છે. શ્રી મહાપ્રભુજી બતાવ્યું, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી આચાર્ય ચરણ કહે છે કે જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધા પ્રાકૃત છે, જડ છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત, અને એ દેવોના આનંદની ગણના થઈ શકે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એ અગણિતાનંદ છે, એ પૂર્ણાનંદ છે, અને એ પૂર્ણાનંદની ગણના ક્યારેય ન થઈ શકે. જો આનંદની ગણના કરવી હોય ને તો કોઈ જે એક સ્વસ્થ સદાચારી વિદ્યા સંપન્ન બુદ્ધિમાન બલવાન મનુષ્યને વિપુલ પ્રમાણમાં પૃથ્વીનું રાજ્ય આપી દઈએ અને એ રાજ્ય મળવાથી એને જે પ્રસન્નતા, એને જે આનંદ મળે છે એ છે એક માનવીય આનંદ. વ્યક્તિને બધું આપી દીધું, એ એક થયું માનવીય આનંદ. હવે એ માનવીય આનંદથી 100 ગણો આનંદ ગાંધર્વનો છે. સમજવા જેવું છે. મનુષ્યથી 100 ગણો આનંદ ગાંધર્વનો છે, એનાથી 100 ગણો આનંદ પિતૃલોકમાં સ્થિત રહેવા વાળા લોકોનો છે, એનાથી પણ 100 ગણો આનંદ અજાનજ નામક દેવનો છે, એનાથી 100 ગણો આનંદ કર્મદેવનો છે, કર્મદેવથી પણ 100 ગણો આનંદ દેવોનો છે, એનાથી પણ 100 ગણો આનંદ ઇન્દ્રનો છે, ઇન્દ્રથી પણ 100 ગણો આનંદ બૃહસ્પતિનો છે, એનાથી પણ 100 ગણો આનંદ પ્રજાપતિનો છે, પ્રજાપતિ કરતા પણ 100 ગણો આનંદ બ્રહ્માનો છે.
જેને મોક્ષ જેને મુક્તિ કહેવાય છે. એટલે આ જેટલા પણ દેવી દેવતાઓ દેવતાઓ છે એના આનંદની ગણના થઈ શકે છે. પણ શ્રી કૃષ્ણ શ્રી આચાર્ય ચરણ કહે છે કે તો પૂર્ણ આનંદ હે, અગણિત આનંદ હે, એના આનંદની ગણના ન થઈ શકે. એટલે આનંદ પર જેની સત્તા અને એ જેની સત્તા જેની પાસે હોય એની પાસે તમે જાઓ, એની શરણાગતિ સ્વીકારો, તો જેની પાસે જે હોય એ વ્યક્તિ એ વસ્તુ એ બીજાને આપે. કૃષ્ણ પાસે આનંદ છે અને એની શરણાગતિ સ્વીકારવાથી શું મળે છે? આનંદ મળે છે. સચ્ચિદાનંદ રૂપા વિશ્વોત્પત્યાદિ હે. એ કૃષ્ણ શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ, વિશ્વને સ્થિત બનાવીને રાખવું અને એનો લય કરવો, આ એમનું કામ છે. અને જે એની શરણમાં જાય છે એને શું મળે છે? કે તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના દુઃખ પ્રત્યેક જીવને હોય છે, આધિદૈવિક, આધ્યાત્મિક એવમ આધિભૌતિક. તા ત્રણે પ્રકારના દુઃખોનું ભગવાન વિનાશ કરે છે. જો અહીંયા નાશ ને વિ ઉપસર્ગ છે, તાપત્રય વિનાશાય. શારીરિક બીમારી થઈ હોય અને જે ઔષધિ લઈએ કે ઇન્જેક્શન લીધો, દવાઈ લીધી, એના દ્વારા એ દુઃખ એ દૂર થયું, પણ એ દુઃખ પાછું જીવનમાં નહીં આવે એવી કોઈ ગેરંટી કોઈ ડોક્ટર આપતો નથી. અમુક સમય માટે એ રોગનો નાશ થઈ ગયો, પણ જે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપની શરણમાં જાય છે એના દુઃખોનો વિનાશ થઈ જાય છે, કે એ દુઃખો એના જીવનમાં ક્યારે આવતા જ નથી. એવા એ શ્રી કૃષ્ણ ને આપણે બધા નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો ભાગવતના મુખ્ય નાયક એવા શ્રી કૃષ્ણને વંદન. બીજા શ્લોકમાં ભાગવતના મુખ્ય વક્તા સુખદેવજી મહારાજને વંદન કરવામાં આવે. યમ પ્રવ્રજંત મનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન સુખદેવજી કેસે હે? પ્રવ્રજંતમ, પરિવ્રાજક સંત છે, ક્યાંય વધારે ટકતા નથી. સાધુઓનો દેહ, સાધુઓનું શરીર ભ્રમણ કરે છે, ફરે છે, પણ મન સ્થિર છે. અને સંસારીઓનું શરીર ઘરમાં સ્થિર છે અને મન ભટકે છે. અહીંયા સુખદેવજીના જન્મની કથા આવે છે. જ્યારે સુખદેવજી મહારાજનો જન્મ થયો, એમને પેલા તો ગર્ભ અવસ્થામાં વચન આપવામાં આવ્યું કે ભાઈ તમને કોઈ રોકશે નહીં. અને એ નિર્વિકારી એ સુખદેવજી મહારાજ જ્યારે પ્રગટ થયા, પ્રગટ થતાની સાથે જ ભાગવા લાગ્યા. અને જ્યાં આગળ આગળ ગયા અને પાછળ પાછળ વ્યાસજી દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. આ દ્વૈપાયન શબ્દ એ વ્યાસજી માટે બતાવ્યો, કારણ કે એ જે વ્યાસજી યમુનાના કૃષ્ણ દ્વીપમાં એમનો જન્મ થયો અને દ્વીપમાં જન્મ્યા અને દ્વીપમાં રહીને ભગવાનની સાધના ભક્તિ કરી એટલે દ્વૈપાયન. પોતાના સુંદર પુત્રને જોઈને વિરહ કાતર આજુહાવ, પુત્રમાં આસક્તિ થઈ, પુત્ર એમને જોતો નથી, પુત્ર આગળ આગળ ને હે પુત્ર, હે પુત્ર તરવો વિને દુહુ. અને જે વનમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાંના એ જે વૃક્ષ લતા પતાઓ હલી હલીને, શાખાઓ હલીને વ્યાસજીને કહે છે
વ્યાસજી હવે તમે તમારા પુત્રને સમાજને સમર્પિત કરી દો, આમાં આસક્તિ ન રાખો, જેમ અમારા વૃક્ષોમાં ફળ એ ફળ સમાજનો ઉપભોગ કરે છે એ માં સુખદેવજી મહારાજ એ આપ એને સમાજમાં સમર્પિત કરો. અને એવી કથા આવે છે કે ત્યાં જ નદી કિનારા ઉપર અપ્સરાઓ સ્નાન કરી રહ્યા હતા, વ્યાસજીને જોઈને શરમ આવી, પ્રશ્ન પૂછ્યો ને ત્યારે એ અપ્સરો આવ્યો, કહ્યું કે વ્યાસજી ક્ષમા કરજો, પણ અમને લાજ અમને શરમ આવવાનું કારણ કે મનુષ્યની આ જે સાત અવસ્થાઓ છે એ અવસ્થાઓનું જ્ઞાન આપને છે પણ આપના પુત્રને નથી. સ્ત્રી કોણ છે, પુરુષ કોણ છે, એ તો સર્વભૂત છે, બધી જગ્યાએ ભગવાનના દર્શન કરવા વાળા છે, નિર્વિકારી. તેવા સુખદેવજી કોઈ પણ યજ્ઞ ભવે કોઈ પણ ગ્રંથિ એમના શરીરમાં નથી, નહીં તો બ્રાહ્મણ હોય ને એકને એને જનોઈમાં ગ્રંથિ હોય, એની ધોતીમાં ગ્રંથિ હોય ને અહીંયા ચોટીમાં ગ્રંથિ હોય, આ ત્રણ ગ્રંથિઓ બ્રાહ્મણ ને હોય એની પહેચાન, એક જનોઈમાં, એક ધોતીમાં, એક ચોટીમાં, તો ત્રણેય ગ્રંથિઓથી મુક્ત છે, નિર્વિકારી. એસો સુખદેવજી મહારાજ એવા એસો સુખદેવજીને આપણે બધા નમસ્કાર કરીએ, વંદન કરીએ. ભાગવતના મુખ્ય નાયકનો પરિચય પ્રાપ્ત કર્યો, ભાગવતના મુખ્ય વક્તા સુખદેવજીને વંદન કર્યા. હવે કથા સાંભળવા નૈમિષારણ્ય ક્ષેત્ર ચાલીએ. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવી. નૈમિષારણ્ય ક્ષેત્ર, નૈમિષ એટલે ક્ષણનો ત્રીજો ભાગ. અરણ્ય, નરણ્યમ ઇતિ અરણ્યમ, જ્યાં કોઈ અવાજ નથી, બિલકુલ શાંત વાતાવરણ છે. આની એક પૌરાણિક કથા આવે છે કે જ્યારે દેવતાઓને યજ્ઞ કરવું હતું ત્યારે એ દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને પૂછ્યું કે હે પરમપિતા, અમને બતાવો કઈ ભૂમિ શ્રેષ્ઠ છે કે ત્યાં અમારું યજ્ઞ સફળ થાય. એ સમયે બ્રહ્માજીના મનમાંથી એક મનોમય ચક્ર પ્રગટ થયું અને કહ્યું કે આ ચક્રની પાછળ પાછળ જાઓ અને જ્યાં એ ચક્ર શાંત થાય એને શ્રેષ્ઠ ભૂમિ માનજો ને ત્યાં તમારું યજ્ઞ સફળ થશે. એ મનોમય યજ્ઞની ચક્રની પાછળ પાછળ દેવતાઓ ગયા અને એ ભૂમિ પર આવીને જ્યાં એ શાંત થયું ત્યાં દેવતાઓએ યજ્ઞ કર્યો. એ જ નૈમિષારણ્ય ભૂમિ, એ નૈમિષારણ્ય ક્ષેત્ર. જો આ નૈમિષારણ્ય કેવલ એક કોઈ શહેર, કોઈ એક સ્થાનનું નામ નથી, આપણું પણ જે મન છે એ મનરૂપી ચક્ર એ ભ્રમણ ભટકતું હોય છે અને જ્યાં એ મનોમય ચક્ર આવીને શાંત થાય એને જ નૈમિષારણ્ય ક્ષેત્ર માનવા. કથામાં આવીને બેઠા, કથામાં આવીને મનને શાંતિ મળે છે, મન શાંત થાય તો આ ભૂમિ એ જ નૈમિષારણ્ય ભૂમિ છે જ્યાં મારા મન શાંત થાય, શાંતિ મળે ને. ઘણાને એવી શાંતિ મળે કે ઊંઘે લાગી જાય, સમાધિ લાગી જાય, થાય છે ને, સમાધિ લાગે છે કે નહીં? કથામાં તો શાંતિ તો મળતી હૈ. હવે નૈમિષારણ્યમાં કથા અમૃત રસા સ્વાદ કુશલ શૌનકો બ્રવીત, શૌનક આદિ ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા. આ શૌનકજી કુલપતિ છે, જ્યાં 10,000 ઋષિકુમારો ઋષિકુમાર બ્રાહ્મણો ભેગા થઈને વિદ્યા અધ્યયન કરતા હોય ને એમના જે મુખ્ય જે હોય એને કુલપતિ કહેવાય અને એ આ શૌનકજી છે. વિચારો કેટલા વિદ્વાન. અને એ શૌનકજી જ્યારે સૂતજી પધાર્યા તો સૂતજીને વંદન કર્યા, નમસ્કાર કર્યા. આ બહુ મોટી વાત છે.
પોતાના શિષ્યોના સામે બીજાને આદર મોટા કરવા એમની શરણાગતિ સ્વીકારવી. અહીંયા તો 88,000 ઋષિ કુમારો છે, વિચારો કેટલા, 88,000. અને એ સૂતજી આવ્યા. આ શ્લોકમાં સૂતજી અને શૌનકજીનો બંનેનો પરિચય આપ્યો છે. સૂત એ કોઈ વ્યક્તિ વિશેષ નામ નથી, એ જાતિવાચક નામ છે. શાસ્ત્રોની એવી મર્યાદા છે કે ભાઈ અમુક અમુક પોતપોતાની જાતિમાં વિવાહ કરવા, પણ પુરાના સમયમાં, જૂના સમયમાં પણ એવું થતું કે પોતાની જાતિમાંથી બહાર લગ્ન કરતા, અને એ પોતાની જાતની બહાર જે લગ્ન કરે અને એનાથી પછી જે પ્રજા થાય એને અમુક જાતિ કહેવામાં આવે, અલગ અલગ જાતિઓના નામ આપવામાં આવતા. તો એવી રીતે આજે સૂતજી છે, એમની માતા બ્રાહ્મણ છે પણ એમના પિતા ક્ષત્રિય છે, એટલે સૂત એ જાતિવાચક નામ છે. સૂતજી આવ્યા અને આ શૌનક કેવા છે, કથામૃત રસાસ્વાદ કુશલ. કથાનું રસાસ્વાદન કરવામાં કુશલ છે. કુશલ કોને કહેવાય? કુશલતા મેળવવા માટે ત્રણ વસ્તુઓ જોઈએ. એક તો મનની એકાગ્રતા. કુશલ શ્રોતા કોને કહેવાય? મનની એકાગ્રતા જેનામાં હોય. બીજું હૃદયની નિર્મલતા, અને ત્રીજું અનુકૂળ મનન, સાંભળીને પછી એનું ચિંતન, એનું મનન કરવું. જે આ ત્રણ વસ્તુ જેની અંદર હોય એને કુશલ કહેવાય. તો શૌનક કેવા છે? કુશલ છે. રસાસ્વાદ કુશલ શૌનક. અને કહ્યું, મહારાજ કથાઓ તો બહુ સાંભળી, આપ તો પરમ વિદ્વાન છો, કોટિ સૂર્ય સમપ્રભ, અજ્ઞાનને દૂર કરવા માટે કરોડો સૂર્ય સમાન આપનું જ્ઞાન છે. કથાઓ બહુ સાંભળી, પણ કથાનું સાર હવે સંભળાવો. શૌનક આદિઓની જિજ્ઞાસા જોઈને સૂતજીએ કહ્યું કે હું તમને એ દિવ્ય કથા સંભળાવું છું કે જે દેવોને પણ દુર્લભ છે. અને 7 દિવસમાં જે કથા સાંભળવાથી જેનો ઉદ્ધાર થઈ જાય ને, મેં જોયું છે સુખદેવજી મહારાજે પરીક્ષિતજીને કથા સંભળાવી અને 7 દિવસમાં પરીક્ષિતજીનો ઉદ્ધાર થઈ ગયો. એ દિવ્ય કથા જે દેવોને પણ દુર્લભ છે, એ દિવ્ય કથા હું તમને સંભળાવું છું. કથાનો પ્રારંભ કર્યો, ભાગવત કથાની વિધિ સંભળાવી, કહ્યું કે આ જે કથાની વિધિ છે એ સનત કુમારો નારદજીને કહી છે. સોનતને પ્રશ્ન થયો કે આ નારદજીને વિધિ વિધાનમાં રૂચિ કેમ થઈ, અને આ નારદજી સનત કુમારોને ક્યાં મળ્યા? ને પછી સૂતજી એક કથાનો વિસ્તાર કર્યો. એક દિવસની વાત છે, શૌનક આદિ સનત કુમારો આદિ 4 નિર્મલ ઋષિ વિશાલાપુરી માં પધાર્યા અને સત્સંગ કરવા ત્યાં પધાર્યા, અને ત્યાં નારદજીને બહુ ઉદાસ જોયા. પૂછ્યું, નારદજી કહે છે, હે મુનિઓ, હું આ પૃથ્વીને સર્વોત્તમ લોક માનીને આ પૃથ્વીની યાત્રા કરવા માટે આવ્યો, પણ અહીંયા મેં 28 પ્રકારના અનર્થો જોયા. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભારિણો જીવાવશકઃ કૂટભાષિણઃ. બધા તીર્થોમાં મેં ભ્રમણ કર્યું, પણ એ તીર્થોમાં ક્યાંય મને મનની શાંતિ ન મળી. ત્યાં મેં શું જોયું? સત્યમ નાસ્તિ, ક્યાંય સત્ય નથી. દયાદાનમ ન વિદ્યતે, દયા ભાવના નથી, કોઈ સદભાવનાથી દાન નથી કરતું. અને બધા જીવો કેવા છે? ઉદરમ ભારિણઃ જીવ, બસ પોતાનું ઉદર ભરવા માટે જ રત થયા છે, કડવા વચન બોલવા જવા થયા છે. ક્યાંય મનની શાંતિ ન મળી. અને એવા ઉદ્વિગ્ન મનથી જ્યારે હું બ્રજમાં ગયો, અને બ્રજમાં જ્યારે વૃંદાવનમાં વિહાર કરતો હતો, તો ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. તત્રાશ્ચર્યમ મયા દૃષ્ટા શ્રુયતામ તન્મનીશ્વરાઃ એકા તુ તરુણી તત્ર નિષણ્ણા ખિન્ન માનસાઃ. યમુનાજીના કિનારા ઉપર એક તરુણી સ્ત્રીને મેં જોઈ. એ તરુણી સ્ત્રી આગળ 2 વયોવૃદ્ધ પુરુષ અચેત અવસ્થામાં પડેલા છે, અને એ તરુણી સ્ત્રી રડી રહી છે.
નારદજી ને જોઈને એ તરુણી સ્ત્રીએ બોલાવ્યું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠમ મત ચિંતામપી નાશય, હે સાધુ આપ અહીંયા પધારો, મારી ચિંતાઓને દૂર કરો, એક ક્ષણ ઉભા રહો. નારદજી એ તરુણી પાસે આવ્યા, પૂછ્યું, તમે કોણ છો અને આ જે બે અચેત વયોવૃદ્ધ જે પુરુષ છે એ કોણ છે? તરુણીએ ઉત્તર આપ્યો કે મારું નામ ભક્તિ દેવી છે અને આ જે બે પુત્ર છે, આ જે બે પુરુષ છે એ મારા પુત્ર, એકનું નામ જ્ઞાન અને બીજાનું નામ છે વૈરાગ્ય. કાલ યોગેન જર્જર, કાલના પ્રભાવથી તો હું પણ જર્જરિત થઈ ગઈ હતી, પણ જ્યારે હું બ્રજભૂમિમાં આવી, વૃંદાવનમાં આવી, તો હું તો તરુણ થઈ ગઈ, પણ મારા બંને દીકરાઓ હજી પણ વૃદ્ધાવસ્થામાં અચેત પડેલા છે. હવે બસ આપ મારા દુઃખને દૂર કરો, મારા પુત્રોને જાગૃત કરો, કંઈક એવો પ્રયાસ કરો. નારદજીએ કહ્યું, હે ભક્તિ મહારાણી, હું તમારો દુઃખનું કારણ સમજ્યો છું, તમે બિલકુલ ચિંતા નહીં કરો, હમણાં હું આમને જાગૃત કરો. અને મેં જોઈ લીધું આ બ્રજભૂમિનું મહાત્મ્ય પણ, કે આ બ્રજમાં આવવાથી તમે તરુણ થઈ ગયા. આજે આપણે પણ બ્રજભૂમિમાં જઈએ, બ્રજમાં જઈએ તો આપણી પણ બૂઢી ભક્તિ જવાન બની જાય છે, સાચી વાત કે નહીં? અહીંયા બૂઢી હોય ઘરમાં અને બ્રજભૂમિમાં જઈએ તો બ્રજનો સ્પર્શ થાય તો એ ભક્તિ તરુણ થઈ જાય છે. ધન્ય છે આ બ્રજની ભૂમિ, વૃંદાવન ભૂમિ, કે આ વૃંદાવનની મહિમાથી આપ પુનઃ તરુણ થઈ ગયા. હું હમણાં આપને દુઃખને દૂર કરું છું, વેદોના ઉપનિષદોના મંત્ર બોલ્યા, જલનો છટકાવ કરવા લાગ્યા, તો પણ એ બંને બાળકો જાગૃત ન થયા. વિચારવા લાગ્યા કે હવે આ બંનેને જાગૃત કેવી રીતે કરીએ, ભક્તિનો દુઃખ કેવી રીતે દૂર કરીએ. મોટા મોટા વિદ્વાનોને મળ્યા, સંતોને મળ્યા, બધા કે જો વેદોના મંત્રથી પણ જાગૃત ન થયા તો હવે અમારી પાસે આનો ઉપાય નથી. સંતોનો સંગ કરતા કરતા એ જ નારદજી વિશાલાપુરીમાં ચિંતામાં બેઠેલા હતા કે એ ભક્તિનો દુઃખ કેવી રીતે દૂર કરું, મેં એને વચન આપ્યું છે. અને એ સનત કુમારો મળ્યા અને નારદજી કહે છે, હે પ્રભુ, હે મુનિવર, હવે મેં ભક્તિને જે વચન આપ્યું છે, મારે ભક્તિનો દુઃખ દૂર કરવો છે, આપ બતાવો કે જ્ઞાન વૈરાગ્યને કેવી રીતે જાગૃત કરું. સનત કુમારોએ નારદજીની પરોપકારની ભાવના જોઈ અને કહ્યું, હે નારદજી, જો આપને ભક્તિનો દુઃખ દૂર કરવો હોય તો એમ કરો, કેવલ શ્રીમદ ભાગવત કથાના શ્રવણથી ભક્તિના દુઃખ દૂર થશે અને જ્ઞાન વૈરાગ્ય પુનઃ જાગૃત થશે. નારદજી કહે છે, મુનિવર, મેં વેદોના ઉપનિષદોના મંત્ર બોલ્યા તો પણ જાગૃત નથી થયા, તો ભાગવતના શ્લોકોથી થશે? હા, કારણ કે આ ભાગવત વેદ ઉપનિષદોનું પણ સાર છે, ફલ છે. નારદજીએ વિનંતી કરી, તો પ્રભુ આપ જ કથા શ્રવણ કરાવો. નારદ સનત કુમારો તૈયાર થયા, વિશાલ મંડપ તૈયાર કરવામાં આવ્યો, બધાને દૂર દૂરથી આમંત્રિત કરવામાં આવ્યા કે સનત કુમારો ભગવત અવતાર કથા કરવાના છે, મુખ્ય શ્રોતા એ પણ ભગવદ અવતાર છે, યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરનાર સનત કુમારો આસન પર બિરાજા, મોટા મોટા ઋષિઓ એ પંડાલમાં આવીને બેઠા છે. અને સનત કુમારો એ ભાગવતની મહિમાનું વર્ણન કર્યું. જ્યાં ભાગવતની મહિમાનું વર્ણન કરી રહ્યા હતા સનત કુમારો, એ જ કથા મંડપમાં એક આશ્ચર્ય થયો. કથાના મંડપમાં એક ભક્તની ટોળી પ્રગટ થઈ ગઈ અને ભક્તની ટોળી પ્રગટ થઈને નાચ ગાન કરવા લાગી, કીર્તન કરવા લાગી. કથાના મંડપમાં અચાનકથી એ ભક્તોની ટોળી પ્રગટ થઈ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરાર, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ.
नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव संकीर्तन करती हुई भक्तों की टोली प्रकट हो गई सभा मंडल हे नाथ नारायण वासुदेव भक्ति सुतौ तौ तरुणं गृहीत्वा प्रेमेक रूपा सहसा विरासे श्री कृष्ण गोविंद हरे मुरारे नाथे दीनामानि गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव कोण आयो हे भक्तों में कोण तो बीजू कोई नहीं भक्ति सुतौ तौ तरुणं गृहीत्वा भक्ति महारानी प्रकट हो गई अने ए भक्ति एकली नहीं आई एना बन्ने दीकराओ ज्ञान अने वैराग्य ए पण तरुण अवस्था में आवीने भक्ति महारानी साथे आव्या छे અને ભક્તિ મહારાણી કેવળ પોતાના પુત્ર સાથે નહીં જેટલા પણ તીર્થો હતા એ તીર્થો શરીર ધારણ કરીને ભક્તિ મહારાણી સાથે આવ્યા છે કીર્તન કરી રહ્યા છે નાચગાન કરી રહ્યા છે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेवा ताम जागदाम भागवतार्थ भूषां चारुवेशा दुद्रशु सदस्या कथम प्रविष्टा कथमागतेयम् मध्ये मुनीनामिति तर्कयन्तः पदा भाग करवा लाएगा मोटा मोटा मुनियो कथम प्रविष्टा कथमागतेयम् अरे आप कौन से आ क्या थी आई बात आलोक कौन से नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेवा उचुः कुमारा वचन तदानीं कथार्थतो निष्पतिथाधुनेयम् एवं गिरसा ससुता निशम्य कुमारं निजगाते श्री कृष्ण गोविंद हरे मुरारे
ભક્તોના હૃદયમાં બિરાજ્યા છે. આપણી અંદરની પણ જે ભક્તિ છે, જે દુર્બળ, જે શિથિલ થઈ ગઈ છે, જે દુખી છે, એના દુઃખ આ ભાગવત કથાના શ્રવણથી દૂર થશે. તો આ દિવ્ય કથાને
આજના સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીંયા જ આપણે વિશ્રામ આપીશું. કાલે સમયસર 2:30 વાગ્યાથી કથાનો પ્રારંભ કરીશું અને અધિકથી અધિક આપણે બધા વૈષ્ણવો ઈષ્ટ મિત્રો સાથે કથાનો લાભ લઈએ એ ભાવના સાથે આજની કથાને અહીંયા જ વિશ્રામ આપીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય, વલ્લભાધીશ કી જય, શ્રી ગોકુલ કે રસિયા કી જય, જય જય શ્રી રાધે. ભગવદ ભગવાન કી આરતી પાપીઓ પાસે જાતી, ભગવદ ભગવાન કી આરતી પાપીઓ પાસે જા
सुख सुख जाना।